તંદુરસ્ત રહેવા માંગો છો, તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. તો આજે આપણે વાત કરવાના છે કે જે ખભામાં દુખાવો રહે છે તેનું કારણ શું હોઈ શકે અને તેની ચોક્કસ આયુર્વેદિક સારવાર કઈ હોઈ શકે. સામાન્ય રીતે ઘણા લોકો, જેમ કે અમુક ઉંમર વધતે ગયા પછી ઘણા લોકોને રાત્રે સૂવ્યા બાદ ઉઠ્યા પછી ખભો જકડાઈ જવો, ખભામાં દુખાવા જેવી સમસ્યાઓ રહેતી હોય છે અને તે લોકો તેને સામાન્ય સમજીને નિગ્લેક્ટ કરતા હોય છે. પણ ઘણી વાર એવું બનતું હોય છે કે ડાયાબિટીસ જેવી કોઈ ગંભીર બીમારી હોય તો તેના કારણે પણ આવું થતું હોય છે. તો તે માટે આપણે સંપૂર્ણ સમય રહેતા સારવાર કરાવી દેવી જોઈએ. આ માટે આપણને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા આપણી સાથે ઉપસ્થિત છે નિસર્ગ આયુર્વેદ ના ચીફ ફિઝિશિયન વેદ રાજેશ ઠક્કર. રાજેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. જી રાજેશભાઈ, આ મોટા ભાગે ખભાના દુખાવો એ લોકો લાઈટલી લેતા હોય છે કે સામાન્ય ઊંઘવામાં કઈ આવી ગયું છે એના કારણે થતું હોય છે. તો તેવા લોકોને આપણે ખાસ આજે એ લોકો માટે ખાસ એપિસોડ છે કે ખભાને દુખાવાને લાઈટલી ન લેવો જોઈએ. અને આપણે સ્ટાર્ટિંગ થી વાત કરીએ કે ફ્રોઝન શોલ્ડર, એ લોકોને ઘણા લોકોને માહિતી હોતી નથી કે ફ્રોઝન શોલ્ડર એટલે શું, તો આપ જણાવશો કે તેનો અર્થ શું છે? ચોક્કસ, બહુ જ સારો પ્રશ્ન છે. અને બધાને એમ હોય કે ખભાનો દુખાવો છે એટલે કઈક દબાણમાં આવ્યું હશે અને થઈ ગયું, પણ લાંબા સમય સુધી ચાલતો હોય, મહિના ઘણા દિવસો કે મહિનાઓ સુધી જો ચાલતો હોય તો તરત એની ઉપર ચેકિંગ કરાવી, ઇન્વેસ્ટિગેશન કરાવી અને એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરવી જોઈએ. ફ્રોઝન શોલ્ડર, એની અંદર જ એનો જવાબ છે. ફ્રોઝન, ફ્રોઝ એટલે જકડાઈ જવું, એટલે એ ખભો જે છે ને ગોળ ફેરવવામાં, હાથ ઉપર નીચે કરવામાં, રાઉન્ડ ફેરવવામાં જે કઈ તકલીફ પડતી હોય એના બદલે ફ્રિજિડિટી આવી જાય, અંદર જકડાહટ આવી જાય. અને એ જકડાહટ આવી જાય ને એટલે એવો જે ખભો છે એને ફ્રોઝન શોલ્ડર એવું કહેવામાં આવે છે. અને આયુર્વેદમાં આનું સરસ એક નામ છે, અવબાહુક નામ આપ્યું છે. અવબાહુક એટલે બાહુ, એટલે આપણે આ જે બાવડાનો જે ભાગ હોય ને ખભાથી કોણીની વચ્ચેનો, એને બાહુ કહેવાય. અને અપ એટલે એને ઉપર કરવું, તો હાથને ઉપર ન કરી શકો ને એવી રીતે જે ખભો જકડાઈ જાય એ રોગનું નામ છે અવબાહુક. એવું સરસ નામકરણ કરેલું છે. જી, તો આપણે વાત ખૂબ સરસ રીતે આપણે જણાવ્યું કે ફ્રોઝન શોલ્ડર એટલે શું છે. ઘણા લોકોને જે આવું એવી ગેરમાન્યતા હોય કે રાત્રે સુવાના કારણે આવી ગયું, કારણે થયું કે એવું બની શકતું, એ બધું દૂર કર્યું. પણ આ જે ખભો જકડાઈ જવો ને જે ખભામાં દુખાવો થવો, તેના કારણો કયા હોઈ શકે, તે કયા કયા કારણો સર થઈ શકે? ત્રણ મુખ્ય કારણો હોય છે દર્શક મિત્રોને આપણે કહીએ તો. એક સાંધાની અંદર એક પ્રકારનું ક્ષાર અથવા તો રૂક્ષતા આવી જવાને કારણે જકડાહટ થાય, એટલે એ જે મુવમેન્ટ આવે ને અને ત્યાં જે ખભાનો અને થાપાનો બે હાડકા એવા છે કે ત્યાં ઉલુખલ સંધિ, શબ્દ સરસ આપ્યો છે સંસ્કૃતમાં, એટલું બધું એ લોકોને એનોટોમીનું અને શરીર શાસ્ત્રનું જ્ઞાન હતું ઋષિમુનિઓને, કે ખાડા જેવો ભાગ હોય અને એમાં એક ગોળાકાર બોલ જેવો જે ભાગ હોય એ આમ ગોળ ગોળ ફરે ને એવી સંધિનું નામ ઉલુખલ સંધિ કહેવામાં આવે. એટલે એ જે છે ને એ વચ્ચેનો જે ભાગ હોય ને ત્યાં ક્ષાર જામી જાય, અને ક્ષાર જામે ને એટલે એને કારણે મુવમેન્ટમાં રિસ્ટ્રિક્ટેડ આવે અને રિસ્ટ્રિક્શન આવે, બંધન આવે, અને બંધનને કારણે તમે ફેરવી ના શકો એટલે એ તકલીફ થતી હોય. તો સાંધાનું ઇન્વોલ્વમેન્ટ હોય, સાથે ચેતાઓનું પણ ઇન્વોલ્વમેન્ટ આવે. કેટલીક વખત ગરદનમાંથી પાસ થતી જે ચેતાઓ જે છે એ અહીંયાથી નુકસાન કરતી હોય, હાથમાંથી પસાર થઈને આગળ જતી હોય છે, એટલે એની અંદર કંઈક ખરાબી હોય તો એને કારણે થઈ શકે. અને બીજું સ્નાયુઓની નબળાઈને કારણે થાય, કે અહીંયા બહુ જ ધારો કે કોઈક એક વ્યક્તિ છે, દરજી છે, કંડક્ટર છે, કોઈક એક હાથથી સતત કામ કરે છે, ટીપવાનું કામ છે, સોની કામ કરે છે, તો એને હાથનો એટલો બધો અથવા વજન ખસેડવાનું છે, તો એ સ્નાયુઓનો મસલ્સનો ખૂબ ઉપયોગ કરવામાં આવે ને તો એ નબળાઈ આવે, અને એ નબળાઈ પછી એ સ્નાયુ ઇનએક્ટિવ થતા જાય અને એને કારણે જે તકલીફ થાય. તો એવા પણ કેટલીક કન્ડિશનમાં જોવા મળે, ત્રણ કારણો મોટે ભાગે જોવા મળતા હોય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર. ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? હા, મારું નામ સરોજબેન. સરોજબેન. જી સરોજબેન, ક્યાંથી વાત કરો છો? હા, હું જામનગર થી. જી, જણાવો આપનો પ્રશ્ન. મેં મને સાંભળ્યું છે, સાહેબ ને પૂછ્યું છે. જી બોલો. કેટલા હશે, 8-10 હશે કે 15-20 હશે કે એનાથી વધારે? 40-30 જેટલા તો છે. ક્યારે? કમર પર છે, પાછળ છે. ઓકે, ક્યારે બઢાવ્યા છે? અને હા સર, પેલા મેં સરકારી હોસ્પિટલમાં ભરાવ્યા હતા. ઓકે, અને પછી વધી ગયા એવું બન્યું?
અને પછી એના પછી આયુર્વેદિક માં દવા કરી. નહીં એટલે તમે જયારે બડાવ્યા કે કપાવ્યા હોય ત્યારે એ વખતે વધી ગયું એવું બન્યું છે પછી? સંખ્યામાં પેદા થવા માંડશે એટલે ભલે બધા એક ટ્રીટમેન્ટ કરાવે છે પણ એમાં આયુર્વેદ ના નિયમો નું ખ્યાલ નથી હોવાના કારણે એ મલ્ટીપલ થઈ જાય છે અને દર્દી એવું સમજે છે કે ખરેખર મને તકલીફ વધી છે એટલા માટે. હકીકતમાં એ ચિકિત્સા નું પ્રોપર આયોજન ન થવાને કારણે થાય છે. તમને ત્યાં ખંજવાડ કેવું કઈ ખરું? હા સર, ખંજવાડ કે બળતરા કઈ થાય છે? અરે સાહેબ બહુ થાય છે, ઉનાળામાં તો બહુ તકલીફ થાય છે. એટલે શું થાય? બળતરા થાય, બળતરા થાય, ખંજવાડ થાય. ખંજવાડ વધારે આવે છે? હા બરાબર છે. અને ચામડી થી છૂટા પડી ગયેલા, સાંભળો, ચામડી થી છૂટા પડી ગયેલા છે કે ચોટેલા છે? ચોટેલા છે. આમ કેમ આપણે દાણા દાણા હોય, બાજરી ના દાણા. ઓકે, પણ આમ એટલે હલતા હોય ત્યાં હલાવી શકાય, છૂટા પડી શકે કે અંદર ફિક્સ ચોટી ગયેલા હોય એવું છે? ના ના, ચોટેલા છે અંદર. ઓકે ઓકે, સારું, હું તમને એક ઔષધ સૂચવું છું. બે પ્રકારની ગોળી છે, બરાબર? જી સર, એક મિનિટ સર. અહીંથી ફોન કપાય છે, તમે ટીવી ઉપર જ સાંભળો હવે. હા બરાબર, અહીંથી ફોન કાપી અને તમે ટીવી ઉપર સાંભળો તો. ઓકે સર. એમને આપણે જવાબ આપીએ છીએ અને ચર્મકીલ કહેવામાં આવે. ચર્મકીલ એટલે જે છે ને ચામડીની ઉપર થતા એક પ્રકારના કીલ, એટલે ખીલો, ખીલાની જેમ અવરોધ કરી નાખે ને એવું ચર્મકીલ. ચામડીની આખી સ્મૂધનેસ હોય એની અંદર ખીલાની જેમ વચ્ચે વચ્ચે રોકી દે એટલે ચર્મકીલ કહેવાય. એની અંદર એક કાશીશાદી તેલ નામનું એક ઔષધ આવે છે, એ વનસ્પતિના ક્ષારોમાંથી બને છે એટલે એની ઉપર એ લગાડવાનું છે. પણ વનસ્પતિના ક્ષાર હોવાના કારણે ક્યારેક એવું બની શકે કે બળતરા થઈ શકે. તો શું કરવાનું છે કે બર્ડ્સ હોય અથવા તો માચીસની સડી હોય ઉપર રૂ ભરાવી, ગોળ ફેરવી અને એમાંય તેલમાં બોળી અને નિતારી અને જેટલું તેલ જરૂરી છે એટલું જ લઈ અને મસાના મૂળમાં લગાડવાનું છે. કોઈને કહેવાનું મસા આમ ખસેડી અને એને રૂટમાં લગાડવાનું, નિયમિત રીતે દિવસમાં બે વખત લગાડવાનું. એક અર્શ કુઠાર રસ અને બીજી આરોગ્યવર્ધિની રસ, બે પ્રકારની દવાઓ એમને નિયમિત લેવાની છે. અમારા ત્યાંથી દવાઓ કુરિયર દ્વારા મંગાવી શકાશે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી, આપના પાછળ જો અવાજ આવી રહ્યો છે, ટીવી નો તો બંધ કરી દેશો. હેલો, નમસ્કાર, ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? જી ડોક્ટર. જી, આપના પાછળથી અવાજ આવી રહ્યો છે. દર્શક મિત્રને ખાસ વિનંતી રહેશે કે તેઓ ટીવીનો અવાજ બંધ રાખે, કોઈ શાંત જગ્યાએ જઈને ફોન કરે. જી રાજેશભાઈ, તો આપણે જણાવ્યું કે ફ્રોઝન શોલ્ડર અને તેના થવાના કારણો કયા હોય છે, પણ એવું પૂછવા માંગીશ કે જ્યાં ખભામાં દુખાવો છે, ખભો જકડાઈ જવો, તે અમુક ઉંમરના લોકોને થાય છે કે પછી એમાં કોઈ ઉંમરની લિમિટેશન્સ હોતી નથી? ઉંમરની સાથે બહુ ખાસ નથી હોતું, નાના બાળકોને લગભગ ન થાય, મધ્ય વયથી માંડી અને મોટી ઉંમરમાં થઈ શકે. મોટી ઉંમરમાં વાયુ દોષને કારણે થઈ શકે છે. એક ડાયાબિટીસ જે લોકોને હોય તો બહુ જ 15-20 વર્ષ જૂનો ડાયાબિટીસ થાય તો એ લોકોને આ થવાની શક્યતાઓ વધારે હોય. એ સિવાય વ્યવસાયની સાથે પણ સંકળાયેલું હોય, સુવાની આદત પણ કારણભૂત તો ખરી જ કે સતત મસલ્સ દબાણ. કોઈ દર્શક મિત્ર છે? જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી, નમસ્કાર, ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? મહેશ પ્રજાપતિ, સોલા ભાગવત. જી જી, અમદાવાદ. જણાવો આપનો પ્રશ્ન. મારે નાકના મસાનો પ્રોબ્લેમ છે. ઓકે. અને હા બોલો. વારંવાર સવારે છીંકો આવતી હોય છે, છીંકો બહુ આવે છે, નાકમાંથી પાણી નીકળે છે. હા, એ જયારે જયારે થાય ને આવું એલર્જી ટાઈપ ત્યારે જ આવે, પછી નહીં. તો અઠવાડિયામાં કેટલી વાર આવે આવું? એકાદ બે વખત બને કે દરરોજ બને? મોસ્ટલી અઠવાડિયા ત્રણ ચાર પાંચ દિવસ તો બને. ઓકે, અને કેટલી છીંકો આવે છે? ઉપરાપરી 3-4-5 આવે. બરાબર, અને પછી કેટલો સમય પાર, અડધો કલાક નાકમાંથી પાણી નીકળે કે વધારે સમય સુધી નીકળે? ના ના, 15-20 મિનિટ નીકળે. આંખમાંથી ખંજવાળ કે પાણી નીકળે કે એવું કઈ? ના, નાકમાં ખણ ખંજવાળ આવે છે. બરાબર છે. અને માથું ભારે થતું હોય, આંખો ભારે થતી હોય એવું લાગે? ના, એ નહીં. સાઇનસ પોઈન્ટ દુખવા મંડે. સાઇનસ પોઈન્ટ બધા દુખે છે. અત્યારે કોઈ દવા લો છો એલર્જી ની? હા, પેલું એન્ટેક્લુકાસ લેવું, આ ઈચ્છા આવું થાય. બરાબર છે. અને કેટલી અઠવાડિયામાં? 3-4 વખત. હા બરાબર. કેટલા વર્ષથી લો છો? આમ તો ઘણા વર્ષથી લઉં છું. તો ક્યારે એવું ન થયું કે આપણે ચિકિત્સા પદ્ધતિ બદલીએ અને કાયમી મટાડીએ? મોકલી આપીશું તમને કોરોના ના કારણે. જો ડર લાગતો હોય તો હમણાં જ ફોન લગાડજો,
અને ત્યાં અમારી આયુર્વેદિક ડોક્ટર્સની ટીમ છે, એમની સાથે વાતચીત કરો. તમારા કઈ રિપોર્ટ વગેરે કઈ હોય, ધારો કે એક્સરે વગેરે, પીએનએસ નો એક્સરે વગેરે થયું હોય તો એ પણ એવું કરાયું નથી. ઈએનટી નો એક આગળ ના ફોટો પાડી અને તમે વોટ્સએપ થી મોકલી આપો. નીચે નિસર્ગ આયુર્વેદ નામથી અમારો નંબર આવે છે, 722 થી શરૂ થાય છે. તો ત્યાં એ વાતચીત કરી કન્સલ્ટેશન કરાવો. કન્સલ્ટેશન કરાવશો એટલે અમે ઘેર બેઠા કુરિયર થી મોકલીશું ઔષધો. અને ક્યારેક ક્યારેક ફેરફાર કરવો પડે ને તો ફેરફાર પણ 15 દિવસે કે મહિને આપણે કરતા રહીએ. 3-4 મહિનામાં આ પ્રશ્નોનું કાયમી સોલ્યુશન આપી દઈએ છીએ. હજારો દર્દીઓને રાહત થઈ ચૂકી છે અને કાયમી મટી શકે છે. એલર્જીક રાયનાઇટિસ વાયુ દોષ થી થતી શરદી છે આ તમને, બરાબર છે? અત્યારે હું બે ઔષધ સૂચવું છું, તમે નામ નોંધી લો, અહીંથી ફોન કપાય છે. આપણે એમને જવાબ આપીએ છીએ. એક નાગગુટી નામની એક ઔષધ આવે છે, બીજું એક આવે છે વ્યોષાદી વટી. બંનેમાંથી 2 વત્તા 2 4 ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે. શક્ય બને તો જ્યારે પણ એમને છીંકો આવતી હોય ત્યારે કપાળ ઉપર સૂંઠનો લેપ કરવાનો. થોડીક બળતરા થશે તમને લગાડ્યા પછી. હા, એ પણ કેવું હોય, શરૂઆતમાં લગાડો ત્યારે ના થાય, પણ 5-7-10 સેકન્ડ અરે 2-5 મિનિટ પછી એ બળતરા થવાની શરૂ થશે. પણ એમને બહુ રાહત થશે. ઠંડક અને ગળપણની વસ્તુ છોડી દેવાની, રૂબરૂ બતાવી શકાય અથવા કુરિયર દ્વારા એમને અમારે ત્યાંથી ઔષધ મંગાવશે તો 3-4 મહિનામાં આપણે આ રોગને મટાડી શકીએ. એવા અનેક દર્દીઓનો આપણી પાસે રેકોર્ડ છે. જી જી રાજેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે લોકોના ખભાની બીમારી હોય છે, ખભો જકડાઈ જવો, ખભો દુખાવો થવો, તે લોકો જો યોગ્ય સારવાર ન કરાવે, સલામતી લાઈક એમાં સલામતી ન રાખે, તો તેવા લોકોને આગળ જતા કેવી અન્ય બીમારીઓ થઈ શકે છે તે પહેલા આપણે દર્શક મિત્ર લઈ લેશું. ચોક્કસ. હેલો નમસ્કાર ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? હું પ્રવીણભાઈ બરોડા થી બોલું છું. ગોળ ગોળ ફેરવવામાં તકલીફ પડે, હાથ ઊંચો કરવામાં તકલીફ પડે, હા, અને મુવમેન્ટ થોડી બી કરું ને તો થોડું દુખાવો થાય છે. ઊંચો બી થાય છે, બધું થાય છે. જેવી થોડી મુવમેન્ટ કરે થોડું મૂકે અને ખભાના વચ્ચે અને ડોક્ટર ને પૂછેલું ને બતાવ્યું છું, તો એને કહ્યું કે મસલ ઘસાયા છે ખભાના. ઓકે, ખભાના મસલ છે ઢીલા પડી ગયા છે, તાકાત ઓછી થઈ ગઈ છે, એવું કીધું. હા, ઘસાયા છે એવું કહ્યું એમણે. ઠીક છે. તમને ડાયાબિટીસ છે? ના જી, ખાલી પેલો એ છે એટલો. IBP. ઉંમર? અમદાવાદમાં જે છે તે અમારી ગુજરાતની પહેલી મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ છે અને પહેલી વખત 7-bed હોસ્પિટલ હોય અને જ્યાં મેડિક્લેમ પાસ થતો હોય બધા રજીસ્ટ્રેશન સાથે અમારી હોસ્પિટલ છે. એના હું મુખ્ય પ્રધાન વૈદ તરીકે છું, બરાબર છે? અમારે ત્યાં ડોક્ટર્સ ની ટીમ પણ હોય છે, તો ત્યાં તમે વાતચીત કરીને કરજો. હું અહીંથી ફોન કપાય એટલે તમને જવાબો તો આપું છું, પણ ફોલોઅપ હોય વારંવાર 4-5 વખત 15-15 દિવસની દવા મંગાવશો ને એટલે તમને આ રોગ કાયમ માટે મટી જશે તમને. નિસર્ગ આયુર્વેદ નો નીચે આવે છે, તમે વાંચો 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 અત્યારે તારે તમે ચાલે છે એના પરથી જ મેં કર્યો. હા, બસ બસ. થેન્ક યુ. હા, ચાલો, આભાર. એમને ફ્રોઝન શોલ્ડર આજના વિષયની સાથેની જ ફરિયાદ છે. અવબાહુ એટલે હાથ ઊંચો કરવામાં તકલીફ પડે, આમ કેવું હોય કે અહીંયા જાણે કોઈ કે આમ રોકી દીધું હોય અને આમ હાથ ઊંચો જ ના થઈ શકે, એ સ્નાયુઓમાં નબળાઈ આવી જાય. એટલે એમને સ્નાયુઓની નબળાઈ છે. રાસનાદી ગુગળ અને એકાંગવીર રસ આ નામની 2 ઔષધિ આવે. રાસનાદી ગુગળની 2 ગોળી, એકાંગવીર રસની 2 ગોળી સવાર સાંજ 9 સેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. અને શક્ય બને ત્યાં સુધી ઠંડકવાળી વસ્તુઓ, ફ્રીજમાં રાખેલી વસ્તુ છોડી દેવાની, કઠોળ ઓછા ખાવાના છે અને એ ભાગ દબાણમાં ન આવે એનું ધ્યાન રાખો. અને ખાસ કરીને મસલ્સનું વીકનેસ એટલે સતત કાર્ય એક ધારું કરવાનું હોય કે જે સ્નાયુ થાકી જાય, તો જે ખભો દુખે છે એ ભાગના સ્નાયુઓને વચ્ચે વચ્ચે આરામ આપતા રહેવાનો. જી રાજેશભાઈ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હેલો, મારું નામ મનીષા બેન છે. હા, મને કમરમાં L4 અને L5 જગ્યા થઈ ગઈ છે, ફાટી ગયું છે. અચ્છા, તો મને સારું નથી રહેતું, બહુ ડોક્ટર ને બતાવ્યું, તો સારું થાય ખરું? કેટલા મહિના સુધી ફાટી ગઈ હોય તો સમજાય? તમે હજી સુધી ઉંમર 50
તમે વૈદ્ય બતાવ્યું નથી એટલે બધા બહુ બધા ડોક્ટર ને બતાવવું પડ્યું. એક વખત વૈદ્ય બતાવું તું ને, આયુર્વેદ પાસે આવું તું ને, વૈદ્ય નથી બતાવ્યું સાહેબ, એ તકલીફ. હા તો તમે હવે બધાને હવે જ ખબર પડે છે કે સાવ છેલ્લા ઓપ્શન તરીકે આયુર્વેદ ને વૈદ્ય સૌથી છેલ્લા આવે એમ. પણ વર્ષો સુધી બીમારીઓ ભોગવી છે, ઠીક છે. અને નતો અને પગ બહુ દુખાય છે. પગ બહુ દુખે છે? હા બરાબર છે. ચાલવામાં તકલીફ? એમાં નતો બ્લોક થઈ ગઈ હોય સાહેબ એવું બને. તમને ચાલવામાં તકલીફ પડે છે? હા થોડી પડે છે. બરાબર. બેસી શકો ખરા નીચે? હા બધું બેસાય છે, બધું બેસી શકાય છે. હા ઓકે 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 સારું. અને અત્યારે કોઈ તમારી એક્સરે પાડેલો હોય? કોઈ ના, એમઆરઆઈ કરાયો તો. હા કયા એરિયામાં રહો છો તમે અને કયા ગામમાં છો? હા હું અમદાવાદમાં રહું છું, રાણીપ. રાણીપમાં છો? તો શક્ય બને ત્યાં સુધી આમાં કટી બસ્તી નામની એક સારવાર થશે. તમારે 1.5 કલાક માટે આવવું પડે. પંચકર્મની એક ટ્રીટમેન્ટ કહેવાય છે, બરાબર? હા તો એ તમે કરાવી શકો છો. અમારા ત્યાં રૂબરૂ કન્સલ્ટેશન માટે આવવું હોય, અમદાવાદમાં જ છો એટલે સેટેલાઇટ વિસ્તારમાં છે, તો બહુ કન્વીનિયન્સી તમને સારી અનુકૂળતા પડી શકે એવું છે. ફોન થી પણ મંગાવવું હોય તો અમારા ત્યાં આયુર્વેદિક ડોક્ટર, ફોન થી પણ તમારે કુરિયર દ્વારા મંગાવવું હોય તો મંગાવી શકશો. હું ઔષધો સૂચવું છું, પણ પંચકર્મથી કાયમી ફાયદો થશે. ગમે તેવી નસ દબાતી હશે, દબાણ આવ્યું હશે અને ખસી જતી હશે ગાડી પોતાની જગ્યામાંથી, તો એ સ્થિર થશે કાયમ માટે. પંચકર્મથી બહુ જ સારો ફાયદો થાય. ફોન કપાય છે ચોક્કસ મટી શકે. તમે વૈદ્ય પાસે હજી સુધી ગયા નથી એટલા માટે તમને વિશ્વાસ નથી આવતો. ના હું બધા બીજા દર્શક મિત્રો ને પણ આ સમાચાર નો આ મેસેજ મળે એટલા માટે હું આ બોલતો હોઉં છું. અને એ એટલા માટે છે કે આયુર્વેદ ને પ્રત્યે લોકોની શ્રદ્ધા વધે એ અમારો ઉદ્દેશ હોય છે, અને વીઆર લાઈવ નો પણ એ જ ઉદ્દેશ હોય છે. અહીંથી ફોન કપાય છે. તમે ઔષધ ના નામ નોંધ કરી લેશો? આપણે એમને બે ઔષધ સૂચવીએ છીએ અને એક ઉકાળો એમને લેવાનો છે, વાત ગજાંકુશ રસ અને બીજું એક નિર્ગુંડી ઘનવટી. બંને માંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે, અને રાસના સપ્તક પાથ આનંદનો ભૂકો આવે છે, બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. નિયમિત રીતે કરવાનું, 3-4 મહિના લેવું જોઈએ. ચોક્કસ થી હવે બીજા કોઈ પણ નવા વૈદ્ય કે નવા ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે એટલું હું એમને એશ્યોરન્સ આપી શકું. જી 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 રાજેશભાઈ, આપણી સાથે વાત દર્શક મિત્ર જોડાઈ ગયા છો. હેલો. હા ભાવનગર થી બોલું. જી નમસ્કાર, ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ? હરીશભાઈ સરવૈયા. જી આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી આપના ટીવી નો અવાજ બંધ કરી દો. અને હાથ ભાઈ બે હાથ માં મુઠ્ઠી ને કાંડા દુખે છે. અચ્છા ભાઈ, હાથ ની મુઠ્ઠી ને કાંડા ભાઈ. અચ્છા મુઠ્ઠી અને કાંડા બંને દુખે છે, કેટલા સમય થી? લગભગ 6 મહિનાથી. 6 મહિનાથી. અને જકડાહટ થાય છે ત્યાં? શું જકડાહટ? જકડાહટ આમ દુખે, વજન ઉપાડી એટલે દુખવા આવે. બરાબર. બીજા કોઈ સાંધા દુખે છે? કોણી, ખભા કે? ના ના બીજું કઈ નહીં. ઢીંચણ દુખે ક્યારે એવું કઈ? ના ના એવું કઈ નહીં. ઉંમર કેટલી અને કેટલા સમય થી તકલીફ? હા છે, 6 મહિના તકલીફ છે. 30 વર્ષ ની ઉંમર છે. અચ્છા 30 વર્ષ ની ઉંમર છે. હા ઓકે. ઝીણો તાવ કે એવું કઈ રહ્યા છે? ના ના કઈ નહીં. તમે કોઈ ડોક્ટર ને બતાવ્યું, ઓપિનિયન લીધો છે કે? હા. તો શું કીધું છે? દવા આપે છે, એલોપેથી ને મટી જાય છે, પાછું દુખવા આવે. દવા લઈ જ્યાં પાવર હોય દવા ત્યાં સુધી મટી જાય. બરાબર છે. તો આયુર્વેદ નો પાવર કાયમી તમને આ રોગ માંથી બહાર કાઢશે. તમને કાયમ માટે તમારી પાસે જ પાવર રહેશે. હા તો એના માટે પાવર. બરાબર. હા હું બે ઔષધ સૂચવું છું. ખટાશ બે મહિના માટે બંધ કરી દેજો. અહીંથી ફોન કપાય છે. બરાબર. અમારા ત્યાં પણ ફોન કરી નિસર્ગ આયુર્વેદ નું નીચે નામ આવે છે, ફોન દ્વારા તમે મંગાવી શકો છો. અમારા આયુર્વેદિક ડોક્ટર્સ ની ટીમ છે ત્યાં, કન્સલ્ટેશન કરાવી અને જે તમને કહેશે એ પ્રમાણે તમે કહેશો તો બધી માહિતી પણ તમને આપશે અને કાયમ માટે આ રોગ માંથી છુટકારો અપાવી શકાય. બરાબર. અહીંથી ફોન કપાય છે. તમે ટીવી પર સાંભળો. એમને આપણે બે પ્રકારના ઔષધો સૂચવીએ છીએ, મહાવાત વિધ્વંસ રસ અને પુનર્નવાદી ગુગળ. બંનેમાંથી 2 વત્તા 2 4 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાનું. 2-3 મહિના માટે તમામ ખટાશ એમને બંધ કરવાની, વાસી ખોરાક પણ બંધ કરી દેવાનો છે અને બહુ સરસ એમને ફાયદો થઈ જશે. જી આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. આપના ટીવી નો અવાજ બંધ કરી દો પહેલા. હેલો. હા કરશનગઢ થી સંતરામભાઈ બોલું. જી આપના ટીવી નો અવાજ બંધ કરી દો અને ફોન પર ધ્યાન આપો. કરશનગઢ થી સંતરામભાઈ બોલું. જી જણાવો આપનો પ્રશ્ન. મને આમ શરીરે અહી ઘરે ફોડક્યું છે ને ખંજવાઈ આવે.
આખા શરીરે ફોડક્યું થાય છે? હા હા. કેટલા સમય થી? 15 દી પેલા દવા લીધી હતી હળવેલ. હા. ઈચ્છે આવેલું. શું કીધું નિદાન? તમને લાલ લાલ ચકામાં થયા છે? ગોળ ગોળ ખંજવાડ આવે છે? ખંજવાડ બહુ જ આવે છે? બહુ આવે. બરાબર છે. કેટલા ચકામાં હશે? એટલે આ છે અને પગે. કેટલા એટલે શરીરમાં 5-6 જગ્યાએ હશે કે વધારે છે? ત્યાંથી જગ્યા ફોડક્યું છે. ના, ફોડકી ના કહેવાય. દાદરમાં ફોડકી ના થાય. ચામડીનો સહેજ ઉપસી આવે અને ચકામાં થઈ જાય. ફોડકી થાય એટલે એમાં કેવું હોય, ઉપસેલો ભાગ આવે, ગાંઠ જેવું થાય, એને ફોડકી કહેવાય. અંદર પાક થાય કે એવું હોય તો એવું તો નથી થતું ને? ફોડકી જેવું તો ગાંઠ જેવું ના, એવું આવે ને અમુક ઓલા થાય એવા સાંભળીએ. ટ્યુબ આપી છે લગાડવાની? ટ્યુબ થી સારું લાગે છે? ટ્યુબ આપી 2000 ની. બરાબર. એટલે એ કેવું હોય, સ્ટીરોઇડ ની હોય અને ફૂગ ની પ્રતિરોગ વાળી દવા હોય, એટલે એને કારણે લગાવો ત્યાં સુધી સારું, પણ નવી ફંગસ ની જે કોલોનીઓ બનતી હોય ને એ આખી ફૂગ ની કોલોની બને. આયુર્વેદ નું હું તમને એક ઔષધ સૂચવું છું. માહી, આમાં એક વસ્તુ બહુ જ મહત્વનું છે. એક ઉવાડીઓ કરીને એનું નામ છે, ચક્રમધ સંસ્કૃતમાં કહેવામાં આવે. ખાટી છાશ સાથે લગાડવાનું. તમે ગામડાના માણસ હોય ને તો તમને ખબર હોય પુવાડીઓ આવે છે, એના બીજ લેવાના. ચક્રમધ સંસ્કૃતમાં કહેવાય ગામડામાં જ રહી. હા, તો પુવાડીઓ આવે ને, પુવાડીઓ ઘાસ એવું હોય એક પ્રકારનું, બરાબર. એના બીજ લેવાના અને બીજને વાટી અને ખાટી છાશ સાથે લેપ કરવાનો. એ લેપ તમે કરો એટલે લગભગ 7-14 દિવસ કરજો, અને લગાડ્યા પછી 1.5 કલાક રાખવાનું હોય. બહુ જ સરસ રીતે આખી નાખી ફૂગની કોલોની અને કાયમ માટે ધ્વસ્ત કરે, રિકરન્ટ ના થવા દે. પેલી જે દવાઓ જે છે ને, રિકરન્ટ રિકરન્ટ થાય, રેઝિસ્ટન્સ આવે, એ ફૂગ બદલાય અને સામે દવા અસર ન કરે. આ કુદરતી દવા ક્યારેય નહીં, હજારો વર્ષોથી એ ચાલ્યું આવે છે. અને ગળવા માટે ઝાડ કેવું થાય એ તમારે એવું હોય, તમને ન ખ્યાલ આવે તો અમારા ત્યાં ફોન કરી અને કુરિયર દ્વારા દવાઓ મંગાવી દેજો. બહુ જ સામાન્ય કિંમત છે, 80-100 રૂપિયાનો 100 ગ્રામનો પાવડર આવતો હોય તો એ પણ અમે તૈયાર છે, અમારી પાસે, તો અમે મોકલી આપીશું તમને. બરાબર. અને ગોળીઓ લખી લો તમે. હા, અમને બે પ્રકારની ગોળી આપીએ છીએ, એક ગંધક રસાયણ છે અને બીજી બૃહત મંજિષ્ઠાદી ઘનવટી. બંનેમાંથી 2+2 4 ગોળી ગળી જવાની છે. ખટાશ બધી બંધ કરવાની અને મીઠું એટલે ખારાશ એમને ઓછું કરી દેવાનું છે. જી જી જી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર. ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? કોઈલાણા. આપનું નામ? કરશનભાઈ. જી જણાવો. મારી ડોકી દુખે. અચ્છા, ડોક દુખે છે કેટલા સમયથી? ટીવી નો અવાજ બંધ કરી દો કરશનભાઈ. હા હા, બાપા કરજો ને. કેટલા સમયથી દુખે છે? 2-4 મહિના છે સાહેબ દુખે. બરાબર. કોઈને બતાવ્યું છે? ના, બતાવી નથી, પણ ગરમ શેક કરું છું કોથળીનો. અચ્છા, કોથળીનો શેક કરવાથી સારું લાગે? એ બી સારું રહે સાહેબ. બરાબર. માલિશ કરો છો કે એકલો શેક કરો છો? એ હમણાં માલિશ ચાલુ કર્યું. શું લગાડો છો? એક ટ્યુબ આવે લગાડો છો. બરાબર. આયુર્વેદિક દવા લીધી છે? નહીં, કઈ લીધી નથી. ઓર્ગેન જ વાળાની ટ્યુબ છે, પુના વાળાની. ઓકે. અને તો દુખાવાની ગળા લો, દવા લો છો તમે? દુખાવાની ગોળી? નહીં, દુખાવાની સાહેબ ગોળી નથી લેતો. ઓકે. તમને હાથમાં ફેરફાર કરવામાં તકલીફ પડે? ના, એમાં નથી પડતો, પણ આમ આપડે સુતા હોઈએ ને તો ડોકીમાં દુખાવો થાય, પડખા ભર કે સુઈ નથી શકતા. અચ્છા, પડખામાં સુઈ રહેવામાં તકલીફ પડે છે? હા, સાચા હોવામાં પડે. બરાબર છે. બે પ્રકારનો હું ગોળી સૂચવું છું અને એક માલિશ કરવાનું તેલ કહું છું. ફોન કપાય ને એટલે તમે ટીવી ઉપર સાંભળો. બરાબર. અને ન ખ્યાલ આવે તો તમે અમારો નંબર છે ત્યાં ફોન કરી અને કુરિયર દ્વારા ઔષધ મંગાવવાની વ્યવસ્થા કરજો, કન્સલ્ટેશન કરાવજો. એટલે તમે એના નંબર નીચે આવે છે, નિસર્ગ આયુર્વેદ થી લખેલું આવશે. બહુ ભણેલો માણસ ન હોય ને. હા, તો 722-797-41. હા હાલો. એમને આપણે બે ઔષધો સૂચવીએ છે. ગરદનના ભાગે દુખાવો થઈ રહ્યો છે,
રાસનાદી ગુગળની બે ગોળી લેવાની છે અને એની સાથે મહાવાત વિધ્વંસ રસની પણ બે ગોળી, એટલે બે વત્તા બે ચાર ગોળી લેવાની છે. અને ત્યાં માલિશ માટે ધન્વંતર તેલ નામનું એક ઔષધ આવે છે, એટલે ઉપરથી તરફ જે માથાનો પાછળનો ભાગ હોય ઉપરથી નીચે તરફ જે મણકાઓ નીચે આમ જતા હોય એ પ્રમાણે માલિશ કરવાની છે અને પછી ખભાની તરફ આવી રીતે લઈ જવાનું છે. નિયમિત રીતે જો આ માલિશ કરવામાં આવે ને પછી શેક કરવાનો, શેક પહેલા નથી કરવાનો, પહેલા માલિશ કરવાનું છે પછી શેક કરવાનું છે. નિયમિત કરો, બહુ ઝડપથી અને સરસ રીતે આ કાયમ માટે મટી જશે. જી જી રાજેશભાઈ, આપણી પાસે સતત દર્શક મિત્રોના ફોન આવી રહ્યા છે. ફોન આવે છે, આપણે મૂળ રોગની ચર્ચા પણ ના થઈ શકે. જી જી, તો આપણે અંતિમ દર્શક મિત્રનો ફોન લઈ લેશું. હેલો. હેલો. નમસ્કાર, ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? મારું નામ છે જસ્યાબેન અને મારી ઉંમર છે 59 વર્ષ અને હું પાટણ જિલ્લામાંથી બોલું છું. જી બોલો. મને ડોકરા અંદર મણકાઈ એટલી જગ્યાએ અને આંખનો દુખાવો તો હતો જ, પણ 3 મહિનાથી મને આ ફ્રોઝન ચેમ્બર થઈ ગયો છે. 3 મહિનાથી પહેલા મને સાઈડથી સારવાર મળશે. બંને બાજુ છે કે એક જ બાજુ છે? એક જ બાજુ, જમણો હાથ પકડાઈ ગયો છે, કશું કામ કરી નથી શકતી. ઉંમર કેટલી? ઉંમર 59. બરાબર. અને પહેલા તમને બીજી શું તકલીફ હતી? બીજી ડોકના મણકા વખતે જગ્યા. ઓકે, એટલે અત્યારે તમને ગરદન ના ભાગે દુખે છે? ડોકમાં દુખે છે? બરાબર. અને આમ ગોળ હાથ ફેરવવો હોય તો ફરી શકે કે તકલીફ પડે? આમ બરાબર. તો અત્યારે કોઈ એક્સરે પડાવી ને દવા લીધી હોય ને એવું કઈ? એક્સરે પડાય, એમાં ફ્રોઝન શોલ્ડર. બરાબર છે. તો એ તમને કાયમી દવાથી રાહત નહીં થઈ શકે, થોડાક સમય સુધી તમને કદાચ દુખાવાની ગોળીથી રાહત થાય, એક સમય જશે પછી તમને ઓપરેશન કરવાનું કહેશે, એના બદલે આયુર્વેદ સારવાર ઉપર તમે બદલાઈ જાઓ તો બહુ સરસ રીતે તમે 3-1 મહિનામાં આ રોગને મટાડી શકો છો. કેમ કે રોગ હદથી વધારે અંદર ખરાબી થઈ જશે તો પછીથી એને સુધારવું બહુ અઘરું હોય છે, એટલે રોગની શરૂઆતની અવસ્થામાં જ આયુર્વેદ પસંદ કરવું જોઈએ. એટલે માન્યતા બદલી અને આયુર્વેદ સારવાર શરૂ કરાવી દો. ફિઝિયોથેરાપીનો થોડોક મદદ કરશે તમને, પણ એનાથી રોગ કાયમી મટશે નહીં. તમને મટાડવાનું, અંદરનો દોષ ઘટાડવાનું જે કામ છે ને, જે એ મસલ્સને તાકાત આપવાનું, સાંધાઓને અંદર ચિકાસ જે હોય એને પ્રોપર ડેવલપ કરવાનું, એ આયુર્વેદના ઔષધો કરી શકે. હા, અહીંથી ફોન કપાય એટલે તમે નામ નોંધી લેશો અને શક્ય બને રૂબરૂ બતાવવું હોય અથવા કુરિયર દ્વારા ઔષધ મંગાવવું હોય તો અમારે ત્યાં હોસ્પિટલ ઉપર ફોન કરજો, નિસર્ગ આયુર્વેદમાં. એમને આપણે જવાબ આપીએ છીએ. ગરદનની પણ તકલીફ છે અને ફ્રોઝન શોલ્ડર પણ થઈ ગયો છે. બરાબર છે. એરંડ મૂળ ક્વાથ આ નામનો એક ભૂકો આવે છે, જે સામાન્ય રીતે આપણે એરંડો કહીએ છીએ ને, જે તો એનો આ મૂળ આવે છે એ આમાં બહુ જ સરસ કામ કરી શકે. બંને તકલીફ એક સાથે છે એટલા માટે એરંડ મૂળ ક્વાથ 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. અને એની અંદર મહામાસ તેલ આ નામનું એક ઔષધ આવે છે. મહામાસ તેલ એટલે તલના તેલમાં કેટલીક વનસ્પતિ નાખીને બનાવેલું તેલ આવે છે, એટલે 1 ચમચી નાખવાનું છે અને હલાવી અને પી જવાનું. ઉકાળો ગાળી લીધો, તેલ નાખ્યું અને પી ગયા. અને રાસનાદી ગુગળ આ નામનું એક ઔષધ આવે છે, 2 ગોળી ગળવાની છે. નિયમિત રીતે 3 ઔષધો લેવાના છે અને એ જ મહામાસ તેલ જે છે એ ખભા ઉપર ગરદનના ભાગે માલિશ કરી અને માલિશ કર્યા પછી શેક કરવાનો છે. અમારે ત્યાં રૂબરૂ આવવું હોય, કુરિયર દ્વારા મંગાવી હોય તો પણ ઔષધો મંગાવી શકાશે. જી જી રાજેશભાઈ, આપણી પાસે દર્શક મિત્રના સતત ફોન આવી રહ્યા છે પણ સમયનો અભાવ છે. તો આજે આપણે ખૂબ સરસ જણાવ્યું કે ફ્રોઝન શોલ્ડર તેના લક્ષણો કયા કયા હોય છે અને તેને સામાન્ય ગણીને તેને નકારી ન કાઢવું જોઈએ. તો હવે આપણે આવતા એપિસોડમાં વાત કરીશું કે ઘણા દર્શક મિત્રોને એવા સવાલ હતા કે જ્યાં સુધી તે લોકો દવા લે છે ત્યાં સુધી તેમને સારું રહે છે, પાછું વધી જાય છે. હા, તો હવે તેને જળમૂળથી મટાડવા માટે એક આયુર્વેદ ચોક્કસ ઇલાજ છે. તે કયો ઇલાજ છે તે આપણે આવતા બુધવારે આપના પાસેથી ચોક્કસ માહિતી વિશે આપણે માહિતી લઈશું, ચોક્કસ માહિતી મેળવશું. આજે આપણે ખૂબ સરસ માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જય ધન્વંતરી, જય આયુર્વેદ. જી, તો આજે ફેમિલી ડોક્ટરમાં આજે એટલું જ. આવતા બુધવારે ફરીથી આ વિષયને આગળ વધારીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈફ પર સોમવારે શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355 8561 2 3 પર અને